नमस्कार खेडूत मित्रों, ओनली खेडूती हेल्प में आपनो स्वागत छे। आज तारीख 18 एप्रिल 2023। आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरातमां भर उनाळे केटलाक विस्तारोमां मावઠાની आगाही करवामां आवी छे, तेमज भारे पवन साथे वरसाद पड़ी शके छे अने केटलाक विस्तारोमां आंधी तोफान अने वंટોળ વાવાઝોડા જેવા स्थिति सर्जाई तेवी शक्यताओ रहेली छे। जोईए संपूर्ण अपडेट, चेनल मां नवा हो तो सब्सक्राइब करी वीडियोने तमाम लोको सुधी ग्रुप मां शेर करी देजो। सौथी पहेला मित्रों वात करीए तो गुजरातना कया विस्तारमां केटलो पवन जोवा मळशे तेनी अपडेट जोईए। आजनी अपडेट जोईए तो आजे बपोर पछीना समये कच्छ जिल्लामां 38 किलोमीटर प्रति कलाक, तेमज सौराष्ट्रना जे केटलाक विस्तारो छे जेमां पोरबंदर, जामनगर, देवभूमि द्वारका, भावनगर, अमरेली, जूनागढ़ 42 किलोमीटर प्रति कलाक, बाकीना विस्तारों में 27 થી 30ની झड़पे पवन फूंकाई शके छे। तेमज आवती काले सौथी वधारे कच्छ जिला में 45 किलोमीटर प्रति कलाक, तेमज उत्तर गुजरात में 51 થી 55, तेमज सौराष्ट्रना दरिया किनारा विस्तारों में 50 किलोमीटर प्रति कलाक सुधी पवन की झड़प जोवा मळशे। बाकीना विस्तारों में 35 થી 40ની वच्चे पवन की झड़प जोवा मळी शके छे। तेमज जोईए 20 તારીખની अपडेट तो समग्र कच्छ में 43, तेमज समग्र सौराष्ट्र में 45 अने मध्य गुजरात, अमदावाद, गांधीनगर 40, तेमज उत्तर गुजरात में 42 किलोमीटर प्रति कलाक, दक्षिण गुजरात में 35 जेवी पवन की झड़प रहेशे। 21 તારીખની अपडेट जोईए तो कच्छ में 41, तेमज सौराष्ट्र में पण 40 जेवी पवन की झड़प जोवा मळी शके छे। एक लांबा गाळानी अपडेट जोईए तो आगामी समय में 26 તારીખ में सौराष्ट्र में 65 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाशे, एटले के मिनी वावाझोड़ा जेवो माहौल जोवा मळी शके छे। હવે મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આ રીતે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છના આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે। ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ કચ્છના એકાદ બે વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યાના સમાચાર આપણને મળી ચૂક્યા છે। આજની અપડેટ જોઈએ તો આજે બપોર પછીના સમય એટલે કે 4 વાગ્યા પછી ગાંધીધામ, અંજાર, તેમજ ખોખરા, ભૂજ આજુબાજુના કેટલાક વિસ્તારો અને તેમજ ભસાવ આજુબાજુના વિસ્તારો છે, ધામડકા આજુબાજુના જે કચ્છના વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટા વરસી શકે તેવી શક્યતા રહેલી છે। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વાંસદા, તેમજ ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, કપરાડા, વાની આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને આજે છૂટાછવાયા ભાગમાં જોવા મળી શકે છે। હવે જોઈએ આવતીકાલે 19 તારીખની અપડેટ, જેમાં સૌથી વધારે વડોદરા, છોટાઉદેપુર, તેમજ રાજપીપળા આજુબાજુના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ સૌથી વધારે જોવા મળી શકે છે। કમાટ છે, છોટાઉદેપુર છે, અલીરાજપુર છે, ડભોઈ છે, આ બધા વિસ્તારોને સાપાનેર સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે। તો બાકીના વિસ્તારો વાંસદા આજુબાજુ, ડાંગ, સાપુતારા, તેમજ સતાણા, કપરાડા અને આજુબાજુના તમામ વિસ્તારો, વાની છે, ભવનાથ, અંબોશી છે, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો જોઈએ તો મહારાષ્ટ્રમાં નાસિક, માલેગાંવ, ધુલે, સકરી, તેમજ પારોલા આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારબાદ જોઈએ લાંબા ગાળાની અપડેટ, જેમાં 26-27 તારીખથી ફરી વખત વાતાવરણમાં પલટો આવશે અને ચોટીલા, રાજકોટ, જસદણ, ગોંડલ, બોટાદ, ભાવનગર, અમરેલી તેમજ આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની શક્યતાઓ હોય તે વિસ્તારો બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ, સાપુતારા, કપરાડા, વાની, ભવનાથ, અંબોશી આ બધા વિસ્તારો, અને જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે કે કેટલા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। આજની વાત કરીએ તો આજે તાપમાન ખાસ કરીને અમદાવાદ 40 ડિગ્રી, મહેસાણા 40 થી 41, વડોદરા 42 ડિગ્રી સેલ્સિયસ, દાહોદ 40, તેમજ સૌરાષ્ટ્રમાં મહત્તમ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત એવરેજે 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની શક્યતા રહેલી છે।
आती काले 19 तारीख नी अपडेट जो तो 19 तारीख में बपोरना समय खास कर अमदावाद में 40 डिग्री सेल्सियस, सूरत में 37 तेमज सौराष्ट्रना विस्तारों में पण 38-39 जेवुं तापमान जोवा मळी शके छे। कच्छ जिला में 37 डिग्री सेल्सियस तापमान की संभावना सेवाई रही है। तो खेडूत मित्रों आ हता आजना महत्वना हवामान समाचार। फरी वक्त मळीशुं नवी अपडेट में। जोता रहेजो ओनली खेडूत हेल्प।